નમસ્તે જોઈન મિત્રો તમે ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકારની કોઈપણ નાના મોટી ભરતીની અપડેટ ટેલિગ્રામની અંદર કે વોટ્સએપની અંદર મેળવવા માંગતા હો મિત્રો તો આપણા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપ જોઈન કરવા માટેની લિંક છે અને જો તમે ત્યાંથી ના કરી શકો તો તમે આ જે સ્ક્રીન ઉપર નંબર જુઓ છો મિત્રો એ નંબર ઉપર વોટ્સએપમાં જોઈન લખીને મેસેજ કરશો તો આપણા વોટ્સએપ ગ્રુપની અંદર તમને જોઈન કરી દેવામાં આવશે સાથે સાથે ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા માટે તમે ટેલિગ્રામમાં નોલેજ ફેક્ટરી નામ પણ સર્ચ કરી શકો છો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો બરાબર છે ભારતના સૌથી મોટા ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મ અનેક ઉપર સ્વાગત છે મિત્રો અનકેડમીનો તમે સાત દિવસ સુધી એકદમ ફ્રી યુઝ કરી શકો છો આપણો કોડ યુઝ કરવાનો રહેશે અને ટોપ એજ્યુકેટર્સ છે જ મિત્રો એના દ્વારા તમે જે ફ્રી લાઈવ ક્લાસીસ લેવામાં આવે છે એ પણ જોઈ શકો છો એકદમ ફ્રીમાં આપણો કોડ યુઝ કરવાનો રહેશે મિત્રો જીપીએસસી અને ક્લાસ થ્રી એક્ઝામ માટેની જે સ્કોલરશીપ ટેસ્ટ છે આયોજન બાવીસ મેના દિવસે દસ વાગે છે એકદમ તમે ફ્રીમાં આપી શકો છો આપણો કોડ યુઝ કરીને તમે આપી શકો છો મિત્રો જીપીએસસીની તૈયારી કરતા હોય તો સારથી નામની બેચ છે એ અઢાર મેથી સ્ટાર્ટ થઈ છે તમે આ બેચને જોઈન કરી શકો છો આપણો કોડ યુઝ કરીને દસ ડિસ્કાઉન્ટ મેળવી શકો છો તલાટી માટે મિત્રો નિશ્ચય નામની બેચ છે સ્ટાર્ટ થઈ છે તમે આ બેચને જોઈન કરી શકો છો ડિસ્ક્રિપ્શનમાં દરેક લિંક મળી જશે મિત્રો મુખ્ય સેવિકાને તલાટી માટે ફ્રી લાઈવ ક્લાસીસ ડેઈલી તમે જોઈ શકો છો બરાબર છે ડેઈલી દસ વાગે અને નવ વાગે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તમારે આપણો કોડ છે એ નાખીને અનલોક કરવાનું રહેશે બરાબર છે કોડનો યુઝ કરવાનો રહેશે કોડ છે મિત્રો ફેક્ટ 10 એફી ટેન મિત્રો તમે ક્લાસ થ્રી એક્ઝામની તૈયારી કરતા હોય તો ફ્રી લાઈવ ક્લાસીસ છે ટોપ એજ્યુકેટર અનકેડમીના એના દ્વારા લેવામાં આવે છે મિત્રો તો તમે એનકેડમી પર જોઈ શકો છો અને સાથે સાથે મિત્રો ક્લાસ થ્રી કે પછી જીપીએસસીની કોઈ પણ બેચને જોઈન કરવા માંગતા હોય તો આપણા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક છે કોઈ પણ કોર્સ તમે જોઈન કરી શકો છો મિત્રો દરેક વખતે તમારે આપણો કોડ છે એનો યુઝ કરવાનો રહેશે બરાબર છે તમે ફ્રી સ્કોલરશિપ ટેસ્ટ આપતો હોય કોઈ પણ ટેસ્ટ હોય મિત્રો ફ્રી ક્લાસીસ જોતા હોય કે કોઈ પણ કોર્સ તમારે જોઈન કરવો હોય તો બરાબર છે કોડ છે મિત્રો ફેક્ટ ટેન ડેલી ફ્રી કરન્ટ અફેર્સ જોવા માટે મિત્રો લેટ ક્રેક ગુજરાત એક્ઝામ અને એનેડેમી જીપીએસસીની ચેનલ છે ને તમે જોઈન કરી શકો છો અને મિત્રો જે રીતે તમે અત્યારે સ્ક્રીન ઉપર જુઓ છો એ રીતે એનેડેમી એપ્લિકેશનની અંદર જઈને તમે ફ્રી વિડીયો જોઈ શકો છો બરાબર આજના વિડીયોની મિત્રો વાત કરીએ તો મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ સિવિલિયન ગ્રુપ સી માટેની ઓફિશિયલ રિક્રુટમેન્ટ નોટિફિકેશન આવી છે મિત્રો અહીંયા અલગ અલગ ઘણી બધી પોસ્ટ આપી છે ક્લાર્કથી લઈને બીજી જે પણ પોસ્ટ હોય છે સહાયક પોસ્ટ બરાબર છે ક્લાર્કની પોસ્ટ પણ તમે જોઈ શકો છો સી નંબરનો જે પોઈન્ટ છે એની અંદર તો આ રીતે અલગ અલગ પોસ્ટ આપી છે દરેક પોસ્ટ વાઈઝ કેટલી વેકેન્સી છે ટોટલ કેટલી વેકેન્સી છે તમે વિડીયોને પોસ્ટ કરીને ચેક કરી શકો છો બરાબર છે અને એની સામે મિત્રો પે મેટ્રિક્સ એટલે કે પગારધોણ છે એના લેવલ મુજબ મળે છે તો કઈ પોસ્ટ કયા લેવલની છે તમે જોઈ શકો છો લેવલ વન લેવલ ટુ અને લેવલ ફોર બરાબર હવે ઉંમરની મિત્રો વાત કરીએ તો અઢારથી પચીસ વર્ષ સુધીના કેન્ડિડેટ અરજી કરી શકે છે અને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ઈ એટલે કે હેલ્થ ઇન્સ્પેક્ટરની જે પોસ્ટ છે અઢારથી સત્યાવીસ વર્ષ સુધીના કેન્ડિડેટ એ પોસ્ટ માટે અરજી કરી શકે છે પગાર ધોરણની મિત્રો વાત કરીએ તો લેવલ વન માટે અઢાર હજાર લેવલ ટુ પોસ્ટ માટે ઓગણીસ હજાર નવસો અને લેવલ ફોરની પોસ્ટ માટે પચીસ હજાર પાંચસો રૂપિયા સેલરી તમને સ્ટાર્ટિંગથી મળવાપાત્ર છે મિત્રો એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો જે ક્લર્કની પોસ્ટ છે એના માટે બાર પાસ લોકો અરજી કરી શકે છે બાકી જે મોસ્ટ ઓફ પોસ્ટ છે એની અંદર દસ પાસ લોકો અરજી કરી શકે છે હવે હેલ્થ ઇન્સ્પેક્ટરની મિત્રો પોસ્ટ હતી એની અંદર આપણે જોઈએ તો મિત્રો હેલ્થ ઇન્સ્પેક્ટર માટે ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટરનો કોર્સ છે આ માગેલ છે બરાબર છે તો આ રીતે મિત્રો દસ પાસ અને બાર પાસની જે મોસ્ટ ઓફ પોસ્ટ છે એ બધી આપેલ છે મિત્રો મહત્ત્વની ઇન્સ્ટ્રક્શન્સ છે આ નોટિફિકેશનની અંદર આપેલ છે તો આપણા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં હું તમને લિંક આપું છું ત્યાંથી તમે આ પીડીએફ ડાઉનલોડ કરીને જે મહત્ત્વની માહિતી છે એ લઈ શકો છો એપ્લિકેશન ફી મિત્રો સો રૂપિયા છે અને એનો તમારે પોસ્ટલ ઓર્ડર કઢાવવાનો રહેશે કોના ફેવરમાં તો તમે ઉપરનું કોષ્ટક જોઈ શકો છો એના ફેવરની અંદર એ નામ ઉપર તમારે જે પોસ્ટલ ઓર્ડર છે સો રૂપિયાનો એ કઢાવવાનો રહેશે મિત્રો એક્ઝામ પેટર્ન ટાઈમ અને જે સબ્જેક્ટ છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો મિત્રો ઓફલાઈન એપ્લાય કરવાનું રહેશે બરાબર છે એડ્રેસ પણ તમે આ જે નોટિફિકેશન છે એની અંદર જોઈ શકો છો અને મિત્રો ફોર્મનું ફોર્મેટ કેવું હોવું જોઈએ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો જે રીતે મિત્રો નોટિફિકેશનની અંદર જણાવેલ છે એ જ રીતે તમારે અરજી કરવાની રહેશે બરાબર છે તો નોટિફિકેશન ડિસ્ક્રિપ્શનમાંથી ડાઉનલોડ કરીને સારી રીતે વાંચી સમજીને પછી અરજી કરવી